ભાવનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ સિટી ટીમ બી સેન્ટર ભાવનગરના ઉપક્રમે ભાવેણાના અગ્રણીઓએ નિશ્ચયમિત બની ટીમ બીના દર્દીઓને દત્તક લઈ પોષણ કીટ વિતરણ કરી ફરી એક વખત ભાવેણાની માનવતા મહેકાવી. ટીમ બીના તમામ દર્દીઓને સારવાર સંપૂર્ણ સમયગાળા દરમિયાન પોષણ આહાર કીટ મળી રહે તે માટે છેલ્લા બે કરતાં વધુ વર્ષથી સતત પ્રયત્નશીલ રહી છે. થોડી કીટ આપવાના છે એવા કમિશનર સાહેબ શ્રીને પણ ખૂબ નબળા જે દર્દીઓ છે તેઓને સહાય આપી રહેલા સૌ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર. આજે એકમક હોય, પ્રેરણાત્મક હોય અને જેમને ઈશ્વરે કંઈ આપ્યું છે તો એમની કંઈ ને કંઈ જવાબદારી હોય અને એ જવાબદારી નિભાવી અને બીજાને જરૂરિયાતમંદોને કઈ રીતે એક નાગરિક તરીકે સમાજના અગ્રગણી તરીકે ઉપયોગી થઈ શકીએ એને લઈ જે લોકોને ઈશ્વરે કઈ ને કઈ ખોટ આપી છે એ કોઈ પણ પ્રકારની હોય શકે, તંદુરસ્તીની હોય, આર્થિકતાની હોય, અંગમાં ધૂળખાપણ હોય, યોગી થઈ શકે, એમને પોષણયુક્ત આહાર મળી શકે જેના કારણે એ આ રોગ સામે લડાઈ લડી શકે એ માટેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ સરળ અને ધરતી ઉપરના માણસ માનની મેયર શ્રી ભરતભાઈ બારડ, પરિણામ લક્ષી કામ કરવા ટેવાયેલા ટ્રેનિંગના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન, જેમ કીધું નિક્ષય પુત્ર જે ગોતી અને આ સુંદર મજાનું ઉદાહરણનું કામ કરી રહ્યા છે એવા કમિશનર સાહેબને આમાં એટલે આપણે કહેવું પડે કે એમને બાકીના બધા તો ઘણા કામો હોય ને કરે પણ છે, આ શહેરને સ્વચ્છ સુંદર દબાણમુક્ત કરવાનો પ્રયાસ છે પાર્ટી તરીકે જોઈ રહ્યા છે. ઉપાધ્યાય સાહેબ, ગિરીશભાઈ શેઠ, દેવભાઈ હોસ્પિટલમાંથી, ભાઈ શ્રી મનસુખભાઈ, અમારા એસના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ પંડ્યા, રોટરીની આખી ટીમ, સવારે 9:45 8:45 45 કાર્યક્રમ રેલવે સ્ટેશન. મુકેશ રાઠોડ, પપ્પાભાઈ રાઠોડ, મહેશ સોલંકી, રાઠોડ પ્રદીપ, નવલભાઈ ચૌહાણ, સંજયભાઈ ભાટી, કલીવડા દીપકભાઈ, સુનિલભાઈ લાલવાણી, કિરીટ મનસુખ ભોજપરા, અરુણા અમિત રાવ.